हेलो बाळकू, गुजराती में जोईए तो कोने रसवाई की तिघनी सुधीना कक्को कम्प्लीट थई गयो तमारे लोकोने। तो की तिघनी सुधीना शब्द शुं राइटिंग करवानुं छे? आपणे की तिघनी सुधीनो शब्द ए राइटिंग करता पहेला बोर्डमां अमे 10 शब्द लख्या छे, बराबर छे? हवे ए तमारे ए शब्द पहेला वाँचवाना छे मम्मी पासे बेसीने। केवी रीते? शनि, तिथि, दिवस, खनिज, साथिया, मिथिल, विशाल, कालिका, विलाप, निराश। 10 शब्द तमे लोको ए वाचता आवडी गया? कोने रसवाई केवाय, का कोने केवाय, मात्रा वगरनो शब्द कोने केवाय? તમારે લોકો ગુજરાતીમાં રાઇટિંગની સાથે સાથે રીડિંગ પણ કરવું પડશે, તો જ વ્યવસ્થિત આપણને ગુજરાતી ભાષા બોલતા અને લખતા આવડે। ચલો આપણે હવે આજે લખીશું ગુજરાતી વર્ણપરિચયના શબ્દો। હવે તમારી પાસે ગુજરાતી વર્ણપરિચયની બુક તમારી પાસે બેગમાં ઓલરેડી છે, એ તમે બેગમાંથી કાઢો, એની સાથે પેન્સિલ અને ઇરેઝર પણ કાઢો। હવે રસમાઈવાળા શબ્દ જુઓ તો પેજ નંબર છે 20। શું છે? પેજ નંબર છે 20। એ પેજ નંબર ઉપર તમે ક્લાસ વર્ક ને બધું લખી રાખ્યું? યસ, વાંચો, શીખો અને લખો। ચલો વાંચો જોઈ। શનિ, નને શું છે? રસવાય। આ ડોટ્સવાળા શબ્દ પહેલાં રાઇટિંગ કરવાનું, શનિ, પછી આ શબ્દ તમારે ટુ ટાઈમ લખવાનું, બોલતું જવાનું। શ નને રસવાય ની, શ નને રસવાય ની, બરાબર। હવે બીજો શબ્દ વાંચો, ચલો તને રસવાય તી થી। ચલો ડોટ્સ વાળો શબ્દ પહેલા, ખૂટો, તમને શું કહે છે? વાંચો, શીખો અને લખો। ચલો તી થી, શું બોલવાનું? તી થી, સમજાઈ ગયું? હવે ત્રીજા નંબરનો શબ્દ શું છે? વિધિ, શું બોલવાનું? વિધિ, કઈ માત્રા લખીએ છીએ? હસવાય, શું બોલવાનું? હસવાય, વિધિ, હરણ હ, હસવાય, વિધિ। આવી રીતે તમારે બધા જેટલા શબ્દ આપ્યા છે એટલા સામેના પેજમાં જેટલા શબ્દ આપ્યા છે એટલા બંને રાઇટિંગ કરવાના છે। હેલો, રસભાઈના શબ્દ વાક્ય સમજાઈ ગયા? વર્ણપરિચય બુકમાં લખી નાખ્યા, રાઈટ? સરસ, તમે લોકો રાઇટિંગ કરો એ સાથે શું કરવાનું? રીડિંગ, તમે વાંચો અને પછી રાઇટિંગ કરો। હવે શબ્દ વંચાઈ ગયા, લખાઈ ગયા, તો હવે કોનો વારો આવે? વાક્યનો। કોનો વારો આવે? વાક્યનો। હવે મેં બોર્ડ ઉપર વાક્ય લખ્યા છે, કેટલા? તો કે 4 નંબર પ્રમાણે એ 4 વાક્ય જો ટીચર રીડિંગ કરે છે, બરાબર, વાંચે છે, કેવી માત્રા વાળા વાક્ય છે બોલો જોઈ? અશ્વાય। હવે આપણે શબ્દ શીખી ગયા રસભાઈના, એવી જ રીતે વાક્યો પણ શીખી જશો, બરાબર છે? તમે લોકો મમ્મી પાસે બેસીને બધું વાંચન કરો છો ને, વાંચન કરશો તો તમને રાઇટિંગ કરવાની બહુ મજા આવશે। હવે કી તિઘનીના શબ્દ કમ્પ્લીટ કરી, હવે કોનો વારો આવે? તો કે વાક્યનો। હવે ટીચરે બોર્ડ ઉપર 4 વાક્ય લખ્યા છે, એ પહેલા ટીચર વાંચે છે, કઈ માત્રા વાળા છે? તો કે હસવાય વાળા। કેવા? હસવાય, તિથિ, પછી આ શેની નિશાન એટલે અલ્પ વિરામ, કી કીટ કા ટ, અહીંયા પુષ્પક છે। ચલો સેકન્ડ નંબરનું વાક્ય, રવિ ગિરનાર ચ ટ, પુસ્તક। 3 નંબર, નિધિ અલ્પવિરામ નિશાન, કવિતા લ ખ। 4 નંબર વાક્ય, શનિ હિસાબ ક ર। તમે કહેશો કે ટીચર તમારે જે પાસ પાસ રીડિંગ ના આવે, હા ના આવે, તો સારી રીતે ધીરે ધીરે વાંચવાનું, પણ એકલા એકલા વાંચવાનું નહીં, કોની પાસે બેસવાનું? મમ્મી, પપ્પા, દાદા, હે, કોઈ બી ઘર એની પાસે બેસીને વાંચવાનું, બરાબર, સમજાઈ ગયું? હવે આ જ વાક્ય
વાંચીશું. હવે મારે તમને વારે વારે સમજાવવું પડશે નહીં કે ગુજરાતી વર્ણ પરિચય બુક કાઢો. તમે લોકો ગુજરાતી વર્ણ પરિચય બુક બેગમાંથી કાઢી જશે, પેન્સિલ પણ હાથમાં રાખી જશે, સી ડબલ્યુ પણ લખી રાખ્યું જ હશે. ચલો શબ્દવાળું પેજ આટલું હાફ છે કમ્પ્લીટ કરી નાખ્યું, બંને રાઈટ. ચલો નીચે શું આપ્યું છે વાંચો અને લખો. હંમેશા પહેલાં વાંચવાનું જ. તીથી ટી ટી ટ કા ટ, બાજુમાં જે લાઈન ખાલી આપી છે ને એમાં તમારે વાક્ય લખવાના છે. કેવી રીતે? પહેલાં રસવાય માત્રા લગાવો, તી થી પછી અલ્પવિરામ ટી કી ટ કા ટ. ચલો ફૂલ સ્ટોપ કરો. સેકન્ડ નંબર ર વી, કઈ માત્રા લગાવશો? વહાણ નવાની હસવાય. ગીર નાર ચ ટ, ફૂલ સ્ટોપ. આવી રીતે તમારે અહીંયા પણ ચાર વાક્ય લખવાના છે, સામેના પેજમાં પણ ચાર વાક્ય લખવાના છે. એવી રીતે તમારે શબ્દ અને વાક્યના બંને પેજ કમ્પ્લીટ કરવાના છે.